नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 विषय अंग्रेजी यूनिट 2 टू मोचो ना एपिसोड 2 માં આજે આપણે એક્ટિવિટી 2 એનો અભ્યાસ કરવાનો છે. અહીં બે ફકરા ના વાક્યો ભેગા થઈ ગયા છે, તે વાક્યો સાંભળો અને વાંચો. વર્ગમાં ચર્ચા કરી બંને ફકરા છૂટા પાડો અને અલગ અલગ નોંધો. હવે વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફની ચર્ચા કરતા પહેલા આપણે તેમાં આવતા સ્પેલિંગ ઉચ્ચાર અર્થનો અભ્યાસ કરીએ. ક્રિસમસ, નાતાલનો તહેવાર. ટુ સેલિબ્રેટ, ઉજવવું. ટુ ડેકોરેટ, શણગારવું. પ્રિપેર, તૈયાર કરવું, તૈયારી કરવી. સ્વીટ ડિશીસ, મીઠાઈઓ. ટુ રિસીવ, સ્વાગત કરવું, સ્વીકારવું. રિલેટિવ્સ, સગા સંબંધીઓ. ટુ હેલ્પ, ને મદદ કરવી. ટુ એન્જોય, આનંદ કરવો, મોજ કરવી. ટુ ટોક, વાતચીત કરવી. વિઝિટ, કોઈને ત્યાં મળવા જવું, મુલાકાત લેવી. ટુ ઇન્વાઇટ, આમંત્રણ આપવું. ટુ વેલકમ, નું સ્વાગત કરવું. ટુ સ્માઇલ, સ્મિત કરવું. ટુ પ્લેન, રોપવું. સ્પેલિંગ, સેપલિંગ, રોપવો કે નાનો છોડ, સેપલિંગ. એક્સમેસ ટ્રી, એટલે કે ક્રિસમસ ટ્રી, નાતાલના તહેવારમાં તૈયાર કરાતું કૃત્રિમ વૃક્ષ, એને એક્સમેસ ટ્રી શોર્ટ ફોર્મમાં કહેવાય છે, સાચું ફૂલ ફોર્મમાં ક્રિસમસ ટ્રી કહેવાય છે. ફાયર ક્રેકર્સ, ફટાકડા. ટુ વોટર, પાણી પીવું. ટુ ગ્રો, ઉગવું, ધીમે ધીમે મોટા થવું. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે સ્પેલિંગ જે છે એ તમારે તમારી રફ બુકમાં 2 વાર લખવાના છે, બરાબર. હવે આગળ એક્સરસાઇઝનો અભ્યાસ કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે એવું કહે છે, એટલે કે આમાં એક વિદ્યાર્થી મિત્ર ક્રિસમસની વાત કરે છે અને એક આપણે દિવાળીની વાત કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને અગાઉના તાસમાં કીધું હતું તેમ કે આપણને આ શીખતા પહેલાં વર્તમાન કાળ અને ભૂતકાળ વિશે આપણને માહિતી હોવી જોઈએ. તો પહેલાં આપણે પાઠ જે પેરેગ્રાફ આપ્યો છે એનું વાંચન કરીએ. ટુડે ઇઝ ક્રિસમસ, ના વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ. બિફોર 2 મંથ્સ વી સેલિબ્રેટેડ દિવાળી. માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી. માય બ્રધર દર્શિત ડેકોરેટ અવર હાઉસ ફોર દિવાળી. હી વોઝ એટ હોમ. ટુડે દર્શિત ઇઝ નોટ એટ હોમ, હી ઇઝ ઇન ધ હોસ્ટેલ. માય મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક. સી પ્રિપેર્ડ સ્વીટ ડિશીસ ફોર દિવાળી. વી રિસીવ દિવાળી કાર્ડ્સ ફ્રોમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. વી ઓલ્સો પ્રિપેર્ડ દિવાળી કાર્ડ્સ. માય ફાધર હેલ્પ અસ ફોર ધેટ. માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાવ. આઈ એમ એન્જોઈંગ ધ મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર. આઈ એમ ઓલ્સો ટોકિંગ ટુ યુ ઓન ધ સેલફોન. Some friend and relative visited us. Nancy and I enjoy firecrackers. વિદ્યાર્થી મિત્રો, આપણને ટેન્સ જે છે, વર્તમાનકાળ છે, હવે સાદો વર્તમાનકાળ હોય તો એમાં રોજબરોજની ક્રિયા, દૈનિક આપણી જે ક્રિયા, વૈજ્ઞાનિકોના નિયમો, વૈજ્ઞાનિક નિયમો અને કહેવતો સૂચવવા માટે કોનો ઉપયોગ થાય છે? વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. હવે વર્તમાનકાળમાં મૂળરૂપ કે એસ કે ઈએસ વાળું રૂપ આવતું હોય છે, જ્યારે ચાલુ વર્તમાનકાળમાં ટુ બીના રૂપો એમિઝારનો ઉપયોગ થતો હોય છે અને સાથે સાથે એમાં નાવ બરાબર એવા કેટલાક અન્ય શબ્દોનો ઉપયોગ થાય છે. તો દરેક વાક્યમાં તમને ઇઝ, નાવ, એમિઝારવાળા વાક્ય દેખાતા હોય, આઈએનજી વાળા વાક્ય દેખાતા હોય, એ જે છે એ હંમેશા તમારે વર્તમાનકાળના છે વાક્ય એવું સમજવું. અને એ સિવાય તમને ભૂતકાળ છે એ કઈ રીતે ઓળખવો, ભૂતકાળમાં બની ગયેલી ક્રિયા દર્શાવવા માટે ભૂતકાળ કે ભૂતકૃદંતના રૂપનો ઉપયોગ થાય છે, જાણે કે કોઈ પણ રૂપમાં ઈડીવાળું રૂપ હોય તો એ ભૂતકાળનું વાક્ય ગણાય છે. તો આ રીતે આપણે આ વાક્યને બેને જુદા પાડવાના છે, બરાબર. પણ એ પહેલાં થોડુંક આપણે સમજી લઈએ. ક્રિયાપદને અંગ્રેજીમાં શું કહેવાય છે? વર્બ કહે છે. વાક્યમાં ક્રિયાપદ એ ખૂબ જ અગત્યનો શબ્દ છે. વાક્યમાં ક્રિયાપદ આપણને વ્યક્તિ કે વસ્તુ અંગે કશું કહે છે. વ્યક્તિ અંગે જુદી જુદી વાત કે ભાવ રજૂ કરવા
क्रियापदना विविध रूपों वपराय छे, जेवा के क्रियापदनो मूलरूप। मूलरूप केमा वपराय? वर्तमान काल में, सादा वर्तमान काल में। भूतकाल नो रूप भूतकाल में वपराय। क्रियापदनो आईएनजी वाळो रूप जे चालू त्रणे काल में, चालू वर्तमान काल, चालू भूतकाल, चालू भविष्यकाल में वपराय छे, बराबर। जेने वर्तमान कृदंत तरीके पण ओळखवामां आवे छे। अने क्रियापदनो भूतकृदंत नो रूप जे पूर्ण काल में वपराय छे। हवे विद्यार्थी मित्रों, जो मूल रूप सेलिब्रेट एनु भूतकालनुं रूप शुं थयुं? सेलिब्रेटेड। एनु वर्तमान कृदंतनुं रूप शुं थयुं? सेलिब्रेटिंग। अने भूतकृदंतनुं रूप जे छे ए सेलिब्रेटेड एवुं थाय छे। तो आ रीते आपणने ई रीते वाक्य शोधवामां सरळता पड़े छे। भूतकालनुं रूप हशे एटले मोस्ट ऑफली डी के ईडी लागतुं हशे। हवे विद्यार्थी मित्रों, जो एन्जॉय तो एन्जॉय, प्ले तो प्लेड, स्माइल तो स्माइल्ड, लव तो लव। હવે અહીંયા જુઓ કેટલાક છે એ અનિયમિત છે। કમ તો કેમ, ગ્રો તો ગ્રુ, રાઇટ તો રોટ, તો આવા કેટલાક અનિયમિત રૂપો પણ હોય છે। તો આની માટે આપણને વ ફોર્મ ગોતતા આવડવા જોઈએ, અને થોડીક ટેન્સની માહિતી હોય તો આપણે સરસ મજાની રીતે ટેન્સ પ્રમાણે એ વાક્યને અલગ પાડી શકીએ છીએ। પણ હવે તમને લાગશે કે થોડું ઘણું આપણને ટેન્સ સમજાઈ ગયું હશે। વર્તમાન કાળ હશે તો મૂળ રૂપ હશે, કે એસ કે ઈએસ વાળું રૂપ હશે, અને સાથે સાથે ચાલુ વર્તમાન કાળમાં હશે તો કે એમઇઝાર સાથે આઈએનજી વાળું રૂપ હશે। ભૂતકાળ હશે તો એમાં ભૂતકાળનું રૂપ હશે, ડી કે ઈડી વાળું રૂપ લાગેલું હશે, કે કેટલાક આવી રીતે અનિયમિત રૂપો પણ હશે। તો આ રીતે આપણે વાક્ય અલગ પાડવાનો પ્રયત્ન કરીશું। હવે વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે છોકરાને આધારે કોઠામાં ઉદાહરણ મુજબ વિગતો લખવાની છે। પણ વિદ્યાર્થી મિત્રો, આ જે કોષ્ટક જે છે આમાં તમારા પાઠ્યપુસ્તકમાં લખાશે નહીં, એટલા માટે તમારે આવી રીતે સરસ મજાનો કોષ્ટક તમારે તમારી રફ બુકમાં દોરતો જવાનો છે અને લખતો જવાનો છે। અને વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને હવે તમારી પાસે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 18 જે છે એના ઉપર આપેલો કોષ્ટક તમારે ખુલ્લો રાખવાનો છે, જેથી કરીને આ કોષ્ટકમાં આપણે વાક્ય લખતા જઈએ છીએ એ હવે તમને ખબર પડતી જશે। નાવ એટલે અત્યારે, એટલે વર્તમાન કાળને લગતા વાક્યો અહીંયા આવશે। ટુ મંથ્સ અગો, બે મહિના પહેલાં, બરાબર, બે મહિના પહેલાં એવા જે છે એ ભૂતકાળના વાક્યો આમાં। તો જુઓ, ટુડે ઇઝ ક્રિસમસ, બરાબર। તો આપણે અહીંયા જો વાક્ય લખ્યું, ટુડે ઇઝ ક્રિસમસ, નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ, બરાબર। કોષ્ટક આગળ રાખતા જજો પેરેગ્રાફ, એટલે આપણે અહીંયા હવે જો એમાં સેલિબ્રેટિંગ ક્રિસમસ આવ્યું, આઈએનજી વાળું રૂપ આવ્યું, એટલે વર્તમાનકાળ, એટલે આપણે અહીંયા લખ્યું સેલિબ્રેટિંગ ક્રિસમસ। બિફોર ટુ મંથ્સ, બે મહિના પહેલાં, વી સેલિબ્રેટેડ દિવાળી, એટલે આપણે જો ભૂતકાળમાં લખશું, કેમ કે ઈડી વાળું રૂપ છે એટલે દિવાળી ભૂતકાળનું રૂપ છે। My sister Nancy is decorating the Christmas tree. એટલે વિદ્યાર્થી મિત્રો, કોષ્ટક પેરેગ્રાફ તમારી આગળ જોતા જજો, અને આપણે એક એક વાક્ય અહીંયા તમને સમજાવું। My sister Nancy is decorating the Christmas tree, બરાબર। તો એની પહેલાંનું વાક્ય હતું બિફોર ટુ મંથ્સ વી સેલિબ્રેટેડ દિવાળી, સેલિબ્રેટેડ દિવાળીવાળું વાક્ય આપણે અહીંયા લખી નાખ્યું, બિફોર ટુ મંથ્સ વી સેલિબ્રેટેડ દિવાળી, જાણે છે સેલિબ્રેટેડમાં ઈડી લાગ્યું એટલે ભૂતકાળનું રૂપ છે, એટલે આપણે ટુ મંથ્સ અગોવાળા વિભાગમાં લખીએ છીએ। ના વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ એ આપણે લખી નાખ્યું। માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી, બરાબર, એ વાક્ય પહોંચાતા, એટલે એ પણ ડેકોરેટિંગ આઈએનજી છે અને ઇઝ છે એટલે વર્તમાન કાળમાં છે, એટલે નાવમાં લખીએ છીએ। માય બ્રધર દર્શિમ ડેકોરેટેડ અવર હાઉસ ફોર દિવાળી, હવે આમાં ડેકોરેટેડ છે, ઈડી વાળું રૂપ છે, બરાબર, એટલે એ વાક્ય જે છે એની ઉપરથી આપણને ખબર પડે કે ભૂતકાળનું છે, એટલે આપણે ભૂતકાળમાં લખશું। હી વોઝ એટ હોમ, વોઝ આવ્યું એટલે ભૂતકાળ છે, એટલે હી વોઝ એટ હોમ। ટુડે દર્શિલ ઇઝ નોટ એટ હોમ, આજે દર્શિલ ઘરે નથી, બરાબર, તો ઇઝ આવ્યું, બરાબર, ઇઝ આવ્યું એટલે વર્તમાન કાળ, એટલે ઇઝ વાળામાં લખશું। હી ઇઝ ઇન ધ હોસ્ટેલ, ઇઝ છે, બરાબર, એટલે આપણે વર્તમાન કાળમાં લખતા જશું। માય મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક, ઇઝ સાથે આઈએનજી વાળું રૂપ આવ્યું એટલા માટે આપણે શું લખશું, વર્તમાન કાળમાં એ વાક્ય લખશું। શી પ્રિપેર્ડ સ્વીટ ડીશ ફોર દિવાળી, તો એ ભૂતકાળ છે, પ્રિપેરમાં ઈડી લાગી, બરાબર, એટલે ભૂતકાળનું રૂપ થયું શ્રી પ્રિપેર સ્વીટ ડિશિસ ફોર દિવાળી।
We received Diwali cards from friends and relatives. Receive માં ED આવ્યું એટલે ભૂતકાળનું રૂપ થયું, એટલા માટે આપણે ભૂતકાળમાં મેકશું. We received Diwali cards from friends and relative. આગળ પેરેગ્રાફમાં કહે છે વી ઓલ્સો પ્રિપેર દિવાળી કાર્ડ્સ, પ્રિપેરમાં ઈડી આવ્યું બરાબર એટલે ભૂતકાળનું રૂપ છે. વી ઓલ્સો પ્રિપેર દિવાળી કાર્ડ્સ એટલે આપણે વર્તમાનકાળ અને ભૂતકાળના આવી રીતે વાક્ય અલગ અલગ પાડવાના છે. વર્તમાનકાળમાં એમ ઇઝ આર સાથે આઈએનજી વાળું રૂપ કે મૂળ રૂપ હોય તો એ વર્તમાનકાળ નામમાં લખવાના, અને ભૂતકાળમાં ઈડી વાળા રૂપ હોય એટલે કે અનિયમિત ભૂતકાળના રૂપો હોય તો એ પ્રમાણે આપણે ગોતીના રીતે અલગ અલગ પાડવાના છે. આગળ My father help us for that. હવે હેલ્પને ઈડી લાગ્યું એટલે ભૂતકાળમાં આવશે. My father help us for that. My father is helping Nancy now. એટલે કેમાં આવશે? તો કે વર્તમાનકાળમાં આવશે. એટલે My father is helping now. Nancy now. I am. બરાબર કેવી રીતે આવ્યું? તો કે હેલ્પિંગમાં આઈએનજી વાળું રૂપ છે અને ઇઝ છે એટલે I am enjoying the music on the city band. એમ સાથે આઈએનજી વાળું રૂપ છે એટલે વર્તમાનકાળ થયો, એટલે વર્તમાનકાળમાં નાવમાં લખશું આઈ એમ એન્જોઈંગ ધ મ્યુઝિક ઓન ધ સિટી પ્લે. સમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ વિઝિટેડ અસ, વિઝિટેડ આવ્યું. સમ ફ્રેન્ડ્સ, સોરી એક વાક્ય આપણે રહી ગયું છે. આઈ એમ ઓલ્સો ટોકિંગ ટુ યુ ઓન ધ સેલફોન. ટોકિંગમાં શું છે? આઈએનજી વાળું રૂપ છે એટલે આપણે ઈ લખશું ટોકિંગ ટુ યુ ઓન ધ સેલફોન બરાબર. એટલે આઈ એમ ઓલ્સો આઈએનજી વાળું રૂપ છે ટોકિંગમાં આઈએનજી એન્ડ ઓન ધ સેલફોન. અને પછી આગળ કહે છે સમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ વિઝિટેડ અસ, વિઝિટેડમાં ઈડી વાળું રૂપ લાગ્યું એટલે ભૂતકાળમાં લખશું. નેન્સી એન્ડ આઈ એન્જોય ફાયર ક્રેકર્સ, એન્જોય આવ્યું ઈડી વાળું રૂપ એટલે ભૂતકાળનું છે. તો આ રીતે આપણે પેરેગ્રાફમાંથી એક એક વાક્ય લઈને આપણે નાવ એટલે વર્તમાનકાળમાં અને ટુ મંથ્સ અગો એટલે ભૂતકાળ તરીકે વાક્ય ગોઠવીને લખ્યા હતા. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી પાઠ્યપુસ્તકમાં આ કોષ્ટક નહીં સમજ એટલે રફ નોટમાં સરસ મજાની રીતે લખવાનો રહેશે. આજે આપણે આટલું અભ્યાસ કરવાનો છે, ખાસ કરીને વર્તમાનકાળના ભૂતકાળ કઈ રીતે સમજાય એની આ માહિતી આપે છે. થેન્ક યુ.